ધાર્મિક પ્રસંગે ધાર્મિક સામાજિક અને સેવાના કાર્યનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં આયુર્વેદિક કેમ્પ તથા મતદાન જાગૃતિ માટે શપથ લીધા હતા. તેમજ સાથે સાથે પક્ષીઓની સેવા માટે ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસોમાં પક્ષીઓને રાહત આપવા માટે આશ્રમ દ્વારા 653 માટીના કુંડા અને 557 ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક વિશાળ આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં 319 દર્દીના રહેણી તમામ પ્રકારના રોગોનું વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું અને દર્દીઓને જરૂરી દવાનું વિનામૂલ્યે આપવામાં આવી હતી. તેમજ મતદાન જાગૃતિ માટે સૌર કુલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અંદાજીત 2500 યુવાનો ભાઈઓ બહેનો દ્વારા વધારેમાં વધારે મતદાન કરવાનો અને ખોટી રીતે લોભ લાલચ વગર મતદાન કરવાનો શપથ લીધો હતો. તેમજ સંધ્યા કાળે શ્રી હનુમાનજી મહારાજની ભવ્ય આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ હજારો ભાવિકો સાથે મળી એક સાથે બેસીને મહાપ્રસાદ આરોગ્યો હતો. તેમજ શ્રી તાત્કાલિક હનુમાનજી મહારાજની ભક્તિ આરાધના કરવામાં આવી હતી. આશ્રમના મહંત હનુમાનદાસ બાપુ મહોત્સવમાં તમામ કાર્યોમાં ભાગ લેનાર તમામ સુધારકોનો આભાર માન્યો હતો અને જણાવ્યું કે આવા આયોજન દ્વારા સમાજમાં એકતા અને સેવા ભાવના ઉતારવામાં મદદ મળશે. રિપોર્ટર દિલીપ વાઘેલા, એનએન ન્યૂઝ, અમરેલી. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન મળતી રહે. તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા હનુમાનજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં આ ઉત્સવમાં ચકલીના માળા તેમજ પાણીના કુંડા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. સાથે સાથે અત્યારે જે એલોપેથિક દવાઓ તરફ જે વળ્યા છે એ આયુર્વેદિક તરફ વળે તે શુભ આશ્રયથી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે દવા પણ આપવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં જે ચૂંટણી આવી રહી છે એમાં વધારેમાં વધારે મતદાન થાય એટલા માટે સાવરકુલા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એક સંકલ્પ 2500 વ્યક્તિઓ ભાઈઓ બહેનો યુવાનો દ્વારા લીધો હતો કે અવશ્ય મતદાન કરીશું, પરિવાર સાથે મતદાન કરીશું. તેમજ આરતી કર્યા બાદ મહાપ્રસાદ બધા જ ભાવિક ભક્તો, નાના બાળકો, વૃદ્ધો એક જ પંગતમાં બેસી અને મહાપ્રસાદ આરોગ્ય હતો. જય શ્રી રામ.